નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ત્યારબાદ સતત એક કલાક કરતાં પણ વધુ સમય વરસાદ પડ્યો હતો અને અમરેલીના સાવરકુંડલાના ડાબાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે સુતિસલ નદીમાં ફરી એક વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાલુકામાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે વાતાવરણમાં આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લીમડીમાં પણ ભારે વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે. મોરબી, અમરેલી અને ભાવનગર, બોટાદ જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં પણ ઝરમર વરસાદ થયો હતો અને કાળઝાળ ગરમીમાંથી લોકોને ઠંડક મળી હતી. ત્યારે રાધનપુર તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. તો મિત્રો, આવી રીતે ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે.